આરોગ્ય સમિતિના ચેરમેન દર્શનીબેન કોઠિયા સુરત મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી અંદાજિત સો જેટલી મહિલાઓના સન્માન માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ સુરત પોલીસ કમિશનર સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા

અધિકારીઓ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા જી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સ્વચ્છતા ક્રમકે દેશભરમાં સુરત શહેર બીજા બીજા ક્રમે આવ્યો છે ત્યારે જે સુરતને જે સ્વચ્છ રાખનાર મહિલા કર્મીઓ છે જેઓ ચોવીસ કલાક કામ કરીને મતલબ શહેરને સ્વચ્છ રાખી રહ્યા છે તેવા બહેનોને સન્માન માટે દર્શનીબેન કોઠિયા જે સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય ચેરમેન તરીકે ફરજ બજાવે છે તેઓએ આજે તેમના સન્માન માટેનો કાર્યક્રમ રાખ્યો હતો આપની સાથે દર્શની બેન કોઠિયા ઉપસ્થિત છે આપણે એમની સાથે વાતચીત કરીશું જી મેડમ આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો જી આજે આદરણીય ગુજરાત સરકારના યશસ્વી અને સફળ મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજીનો આજે જન્મદિવસ છે અને આજે જન્મ એમના જન્મદિવસ નિમિત્તે જ્યારે આખું ગુજરાતના દરેક શહેરોમાં જ્યારે આજે સંવેદના દિવસ ઉજવાઈ રહ્યો છે તો આ તકે એક આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે મને લાગ્યું કે આ કોરોનાના સમયમાં જેમણે રાત દિવસ જોયા વગર પોતાની અને પોતાની ચિંતા કર્યા વગર સુરતને સ્વચ્છ રાખવામાં કોઈ કમી નથી રાખી સુરત શહેરના લોકોના આરોગ્યની ચિંતા કરીને જો એ રાત દિવસ મહેનત કરી છે એવી મારી મહિલા સફાઈ કામદાર બહેનોને મારે આ તકે કેવી રીતના ભૂલવી જોઈએ એના અનુસંધાનમાં આજે સંવેદના દિવસની સાથે જોડીને આજે મેં મારી આ સફાઈ કર્મી બહેનો જેને મેં સ્વચ્છતા દૂત તરીકે જેમને મેં આજે નામ આપ્યું છે એવી મારી બહેનોનો આજે સન્માનનો કાર્યક્રમ આજે મેં રાખ્યો હતો આ કાર્યક્રમ આજે આશાદીપ સ્કૂલમાં યોગી ચોક ખાતે રાખ્યો અને આ કાર્યક્રમમાં જ્યારે સુરત શહેરના કમિશનર બંછાનિધિ પાનીજી પોલીસ કમિશનર તોમર સાહેબ તેમજ આજે કાનજી ભાલાળા સાહેબ વીડીભાઈ ઝાલાવાડિયા સાહેબ તેમજ મારા સંગઠનના અને ચૂંટાયેલા તમામ લોકો જે ઉપસ્થિત રહ્યા એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા આવા નાનકડા પ્રયાસમાં તેઓ મારી સાથે સહભાગી થયા અને મારી આ મહિલા સ્વચ્છતા દૂત સફાઈ કર્મી બહેનો જેમને મેં સ્વચ્છતા દૂત નામ આપ્યું છે એ મારી સ્વચ્છતા દૂત બહેનોની આજે એમણે ઉત્સાહમાં આજે વધારો કર્યો જે મેમ કોરોનાની મહામારી ચાલી રહી હતી ત્યારે જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા હતા ત્યાં પણ આ મહિલાઓ જઈને કામ કર્યું હતું તમે શું કહેશો એટલા માટે જ કહું છું ને કે જેમણે પોતાની અને પોતાના પરિવારની આ કોરોનાની આટલી જે ફર્સ્ટ વેવ આવ્યો કે સેકન્ડ વેવ આવ્યો એમણે પોતાની ચિંતા નથી કરી પોતાના પરિવારની પણ ચિંતા નથી કરી આપણે કહેવાય ને કે કોરોનાના સમયમાં ઘણા આગેવાનશ્રીઓ કાર્યકર્તાઓ હશે બધાએ પોતપોતાની રીતના મહેનત કરી છે અને એ બધાની નોંધ પણ બધા લીધી છે પણ જ્યારે આ સુરતના લોકો અને આ સુરત શહેર માટે જેમણે પોતે રાત દિવસ બલિદાન આપ્યું છે એવા મારા નાના સફાઈ કર્મી બહેનોને આજે મને યાદ કરવાનું આજે જરૂરી લાગ્યું એટલે જ મને થયું કે આજે હું મારી આ સફાઈ કામદાર બહેનોનું આજે ભલે હું આજે એમનું ઋણ તો ક્યારેય અમે એનું અદા નહીં કરી શકશું પણ આ એક નાનકડા પ્રયાસ દ્વારા એ લોકોના સન્માનના કાર્યક્રમ ધ્વજ થકી મેં આજે નાનકડો અમથો એ લોકોનું ઋણ ઉતારવાનો આજે મેં પ્રયાસ કર્યો છે આજના કાર્યક્રમમાં કેટલી મહિનાઓનું મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ને કયા કયા વિસ્તારની મહિલાઓને તમે આ સન્માન લીધું છે જી આજના દિવસે મારા વરાછા ઝોન વિસ્તારમાં આવતી મારી સો મહિલા સફાઈ કામદાર બહેનોનું આજે સન્માન કર્યું હતું આગામી સમયમાં પણ સમયાંતરે કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મારા તમામ વિસ્તારમાં સુરતમાં જેટલા ઝોન છે એ ઝોનમાં આવતી મારી મહિલા સફાઈ કામદાર બહેનોના આ સન્માનના કાર્યક્રમનું આયોજન અમે રાખવાના છીએ કચરાની ગાડીઓ આવે છે એના અંદર અમુક મહિલાઓ પોતાના નાના નાના બેબી સાથે બી ફરજ બજાવે છે એ મહિલા માટે તમે હું એમને લાખ લાખ સલામ કરું છું મારી આવી મહિલા કર્મી બહેનોને હું કહું છું ને કે ખૂબ સલામ કરું છું અને કદાચ એ લોકોનું ઋણ તો હું ના ઉતારી શકીશ પણ મેં આ નાનકડા પ્રયાસ થકી હું એમનો સુરત મહાનગરપાલિકા વતી હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને હું એમને અભિનંદન પણ આપું છું અને આના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાજીના જન્મદિવસે હું એમને એવી શુભેચ્છા આપું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે એમનો અને એમનો પરિવાર ખૂબ સહી સલામત રહે અને ભગવાન એ લોકોને ખૂબ લાંબુ આયુષ્ય આપે મેમ તમે આરોગ્યના ચેરમેન છો લોકો આમ તેમ ગમે તેમ કચરો ફેંકતા હોય છે ને આ જે મતલબ સ્વચ્છતા છે તેના અંદર એક મુખ્ય ભાગ ભજવે તે માટે તમે શું કહેશો આજે તમારા માધ્યમ થકી હું મારા સુરત શહેરમાં વસતા મારા તમામ સુરતી ભાઈઓ અને બહેનોને એક અપીલ કરવા માંગુ છું કે આપણી આ મહિલા સફાઈ કર્મીઓ અને ભાઈઓ બહેનો અને ભાઈઓ પોતાની ફરજ નિભાવે જ છે પણ એક જાગૃત નાગરિક તરીકે અને આપણા સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે જ્યારે સુરત મહાનગરપાલિકા આટલા સરસ પ્રયાસ કરી રહી હોય તમારા ઘર સુધી આવીને કચરો લઈ જતા હોય તો આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ નિભાવવી જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ કોઈ નાખતું હોય તો એને પણ અટકાવીએ આપણા સુરત શહેરને સ્વચ્છ રાખીએ સુંદર રાખીએ અને આપણા સુરતમાં રહેતા તમામ લોકોના આરોગ્યની જવાબદારી પણ આપણા સૌની ફરજ છે એ ફરજનો એક ભાગ સમજીને આપણે સૌ એમાં મદદરૂપ થઈએ જે દર્શક મિત્રો તમે જોયું તેમ દર્શનીબેન કોઠિયા જે સેવાની હર હંમેશ ભાવના રાખીને આગળ કામ કરે છે તેઓ મતલબ આજે જે વરાછા વિસ્તારની જે સફાઈ કર્મી મહિલાઓ છે તેમનું અંદાજિત સો જેટલી મહિલાઓનો સન્માન કરી તેમજ શહેરીજનોને ગમે તેમ કચરો ન ફેંકે તે માટે અપીલ કરી હતી કેમેરા પર્સન રાજેશ વખીયા સાથે લલિત શાહ સુરત